તો બધું હાવ ગળી ગયું, મસ્ત મજાનું છે. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હાવ નહારું કરીને બધાને હાજાને રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાના જાય એ શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે. મને ખબર છે કે તમે બધા અમારા વિડીયો જોતા હોય એટલે તમે મજામાં જ હોય. તો જય માતાજી રામ રામ ફેમિલી ને. તો આપણે જો બાળકાટી કરીને વિડીયો છે મારું બધા દાંત કાઢે. તો અમારે છે ને આજ માતાજી નો ખીચડો બનાવવાનો છે. હવાર હવાર માં છે મારા બાજા નાઈ ધોઈને પછી ડાયરેક્શન નિવેદ બનાવવા માંડ્યા છે, કેમ કે અમારા મેરીમાં છે તો એનો ખીચડો બને. તો મારો બાપ બનાવે છે ખીચડો. તો અમે કઈ રીતનો ખીચડો બનાવી તમને દેખાડશું. તો હું હોય આખા તો એનું બનાવવાનું હોય. પહેલાં છે ને ઘઉં સાળીને બધા સાફ કરી નાખવાના અને પછી છે ને એને પલાળી દેવાના. પલાળીને પછી આમ કોરા થઈ જાય પછી આ રીતનું ખાંડવાનું હોય છે. મારા બાપ ખાંડે છે એટલો તો ખાંડી નીકળે છે. તો ફેમિલી આજ મારે કારખાનેથી રજા. તો આજ હું ઘરે જ છો હોવાથી નો જ દૈયા તો મારા બાપ ખીચડો ખાંડે છે. દૈયા મણી છે સાણીમાં ઘઉં ખીચડો ખાંડલો છે. ચાલવા કાઢીએ પછી આને છે ને હજી પાછો પલાળવાનો થાય. આ ઘઉં છે પાછા પલાળશું પછી પાછા ખાંડશું. બે વાર પલાળવાનો, બે વાર પાછા પલાળવાનો. એવું છે તો બહુ મહેનત વાળું આ કામકાજ છે. મારો બાપ થોડોક પાછું પાણી નાખી દીધું ને પાછા પલાળી દીધા કાંબા. હવે તો ઝરમર ઝરમર સાંટા ચાલુ થઈ ગયા છે, કેમ કે વાદળું એટલું થઈ ગયું છે. એટલું વાદળું થઈ ગયું છે કેમ કે હવે છે ને સૂર્ય ભગવાન દેખાતા જ નથી. એમ એક ધારો અંધાર ને અંધાર એવું બધું રહે. તો કપડાને એવું બધું આ કપડાને ધોઈએ ને તોય બે દિવસથી છે ને બે દિવસ છે અને ત્રણ દિવસે ને એમ બધું હુકાય. એમ ત્યાં સુધીને હુકાય નહીં કેમ કે થોડોક તડકો નીહરે તો જ આપણા કપડાં હુકાય નહીં. એમ એટલે કપડાય ને હુકાતા. ખીચડાનું કામ તો બહુ અઘરું છે, ખાંડવો એ અઘરો છે. હવે દૈયાને કે વાત વાત બધા ખાંડે તો કાંઈ કામ ઉકલે હું. તો હવે દૈયા લીધી તે ખાણી ને હવે દિયા મનુષ્ય હવે ખીચડો ખાંડવા કાઢીએ. હું છે ઘા માર છટકી નો આવે છે તો ટાંગા ઉભે. પગ જાવ દેવા ને આવશે સીધો પગમાં ઘાસ અટકે નહીં. આમ તો જો કેટલો વરસાદ ચાલુ થઈ ગયો હા પાણી ને માથું એટલો વરસાદ આવે આમ તો એટલું પાણી આવે ટાંકો ના મેં. કારખાનું પલ્લી જાય આમ જો બધું વાસવટું જાય. એટલે આ ટોપ જો મેકી દીધો છે અને ઈ ટોપ માં છે ને
અમે એક આંડો પાણી મૂક્યો છે, કેમ કે એટલું તો આપણે જોઈતી ખીચડો બફાવવા માટે. તો જો એટલો આવું ખાંડીને તૈયાર રાખ્યો છે ને પાણી ઉકળી ગયું છે. પાણી ઉકળી જાય ને એમાં જ નાખવાનું હોય, કબર બાર નાખતા જશે ઘઉં અને આ રીતનું બાફવાનું હોય કબર. તો જમાર બાર નાખે હું ફેરવતી જાઉં એટલે એઠે ન બેસી જાય એમ. તો ફેમિલી આ રીતનો અમારે ખીચડો બનાવીએ છીએ. તો હવે બધા ખાવામાં નાખી દઈ ફેમિલી. હવે છે ને ખીચડો બફાવા મૂકી દીધો છે, તો હજી બફાવે તે વાર લાગશે. તો મેં છે ને થોડીક ભેળ બનાવી છે. તો મસ્ત મજાની જો મેં ભેળ બનાવી છે, ડુંગળી ને એવું બધું નાખી ને મસ્ત મજાની ભેળ બનાવી છે. ચટણી ને એવું બધું નાખીને બનાવી છે. તો તાત્કાલિક બનાવે એટલે આવું હોય, નકર તો ટમેટા ને એવું બધું કોથમરી લાડ બધું નાખીએ. પણ આ તો મને થોડીક ભીખ લાગી તો મારા બા હાટો ને અમારા હાટું બનાવી છે ભેળ. શું છે આજે તો બાંગ નાખે તમારા બા છે ને ફેરવે છે ખબર. તળીએ સોટી જાય ને એટલે ગળ નાખી દીધો. ફેમિલી હવે જો ગળ નાખી દીધો છે ને મારા બાવે જો હવે ફેરવી નાખ્યો અને હવે કરી છે ને છોડવા દે. કેમ બેન રીસેસ પડી એવું છે એમ ને? તમારે પૂજા બેન જો રીસેસમાં આવ્યા, અમે ભેળ ખાઈ દે ને પછી આવ્યા. અમે ભેળ ખાઈ લીધી બોલો. હવે ભેળ ખાઈ લીધી પછી અમારે પૂજા બેન આવ્યા. હા જો સંદીપ ના આવ્યા. કા સંદીપ શું કરાય તું? એલા સંદીપ ના આવ્યા એવું છે એમ ને? વરસાદમાં પડેલો હું. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. પૂજા બેન પાસા ભાઈ ગયા છે નિશાળે. નમજો ગારો ખાઈ જાય. જો આ છોકરો અમારે છે ને ગારો ખાય. જો લઈ જાય છે ને હિતાતા હિતાતા છે ને ગમે નથી ધૂળ કે એવું મળે એટલે એ ખાઈ જાય. કેમ કે છોકરાને ટેવ જ હોય, નાના અમથા છોકરા હોય ને એને ધૂળ બહુ ખાય. આને ધૂળ ખાવાની બહુ ટેવ છે. એ ભાઈ ધૂળ ખાઈ જાય ને તું? હે નાનું એવું બસું છે? નાનું એવું બસું ના ટીંગાડી જાય તો ના ટીંગાઈ જાય વા. એને મજા આવે છે. તો ફેમિલી અમારો જો આવી રીતનો ખીચડો બને છે, મસ્ત મજાનો ખીચડો બનીને તૈયાર છે. જો આવી રીતના અમે ઘઉંનો ખીચડો બનાવીએ મસ્ત મજાનો. જો હવે હાવ પાકી ગયો, ગળ ને બધું નાખી દીધું તો બધું હાવ ગળી ગયું મસ્ત મજાનું. જો તો હવે આગળ ઉતાર લેવાનું. હવે જો હવે મસ્ત મજાનો અમે ખીચડો બનાવીએ. તો હવે ઉતાર લઈએ એઠો. તો જો હવે ખીચડો ઉતાર લીધો તો આવી રીતનો જો અમારો ખીચડો બનીને તૈયાર છે બેનો ને મસ્ત મજાનો ખીચડો. તો ફેમિલી આવી રીતના અમે કાંઈક ખીચડો બનાવીએ. તો કોને કોને આ ખીચડો ભાવે તો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને હવે ખીચડો બનીને તૈયાર છે. પછી છે ને હવે નિવેદ કરી ને પછી અમે બધા ખાવું. ઓ સંદેપ શું કરો? સાલા વધારે છે, મેં થોડો કોસા પાડ દો ને. તો શ્રીફળ વધારે લઈ ગયો તાત્કાલિક સાલામાં નોખું ન પડે તેવો ખીચડો બની જાય. તો હાલો જવાનું. તો બસ હવે આજનો બ્લોગ કાંઈ સુધી રાખ છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. રામ રામ બધાને આવજો. બાય બાય.